ઈડર પાંજરાપુર ખાતે નરેન્દ્ર મોદીના 71મા જન્મદિન નિમિત્તે મહાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। ઈડર પાંજરાપુર ખાતે શહેરની વિવિધ સામાજિક સહકારી અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71મા પાવન જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ઈડર પાંજરાપુર સંસ્થા દ્વારા ફાળવવામાં આવેલ જમીનમાં નરેન્દ્ર મોદી વન તરીકે નામાંકિત કરી પધારેલ મહાનુભાવો, આગેવાનો અને નગરજનો દ્વારા 500 વ્યક્તિઓના હસ્તે દરેક વ્યક્તિએ 5 વિવિધ જાતના સરગવો, અડુસી જેવા 2571 જેટલા ઔષધીય વૃક્ષો 10 મિનિટમાં વાવીને એક રેકોર્ડ બનાવ્યો હતો અને વાવવામાં આવેલ ઔષધીય વૃક્ષોનું ઉત્પાદન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઈચ્છા અનુસાર ગરીબ બાળકો અને માતાઓને કુપોષણ જેવી ગંભીર ફરિયાદથી મુક્ત કરવા વાપરવામાં આવશે। સરગવાની સિંગો અને તેના પાન ઔષધીય ગુણ ધરાવે છે। આ પ્રસંગે પધારેલ મહાનુભાવો અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। વસાઈ આશ્રમના સંત શ્યામસુંદરદાસજી અને કડવા પાટીદાર કેરવણી મંડળના અગ્રણીના હસ્તે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મેળવેલ KM પટેલ વિદ્યા મંદિર ઈડરના આચાર્ય કિરણભાઈ પટેલનું શાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે ઈડર વિસ્તારમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે નાગરિક બેંક ડિરેક્ટર મુકેશભાઈ સોલંકી દ્વારા ઈડર નાયબ પોલીસ અધિક્ષક DM ચૌહાણ અને ઈડર PI JA રાઠવાનું પણ શાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પધારેલ સંત શ્યામસુંદરદાસજી ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા, ભાજપા અગ્રણી PC પટેલ, અશ્વિનભાઈ પટેલ, મામલતદાર HB કોદરવી, દિવેલા સંઘ ચેરમેન અશોકભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હર્ષાબેન, ઈડર નગરપાલિકા પ્રમુખ જયસિંહ તંવર, માર્કેટયાર્ડ ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ, સંગઠન પ્રમુખ રેમલભાઈ તથા ભાજપા અગ્રણીઓ, કાર્યકરો અને વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ ચાવડા, JDSTV ઈડર। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો 71મો જન્મદિવસ, ત્યારે ખૂબ હર્ષભેર અમારા ઈડર તાલુકાની અંદર ઈડર વિધાનસભાના તમામ જે અમારા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના લોકો અમે અહીંયા પાંજરાપોળની અંદર મળીને અમે ગુજરાત ફળ અને શાકભાજી જે ફેડરેશન છે અને તમામ સંસ્થાઓ બધી છે, બધા જ લોકો અહીંયા મળીને 2571 વૃક્ષો વાવવાના છીએ, ત્યારે ખૂબ અહીંયા ઉત્સાહ અને આનંદનો એક મેળા જેવો અહીંયા પ્રસંગ લાગી રહ્યો છે। એક એક વ્યક્તિ 5-5 વૃક્ષો કરશે એવી રીતે, અને આની કેળવણી પાછા ડ્રીપ પદ્ધતિથી રાખવાના છીએ કે એક એક છોડ જીવિત રહે, આ પ્રકારનું આખું આયોજન કર્યું છે। ખૂબ મોટા પાયે આયોજન થયું છે અને ખૂબ અમારી સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ અમારા પ્રેમલભાઈ પણ છે, તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, એટલે આપ સૌ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર, આપ સૌ અહીંયા આવ્યા અને અમારો આ પ્રસંગ શુભાવ્યો, આભાર।